સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે આવેલ એક કોમ્પ્લેક્સમાં આવેલ હોટલ માલિક દ્વારા દુકાનથી રોડ સુધી દબાણ કરતા કોમ્પ્લેક્સમાં આવેલા અન્ય દુકાન માલિકો દ્વારા દબાણ હટાવવાને લઈને હોબાળો કર્યો હતો. પ્રાંતિજના સલાલ ખાતે આવેલ ઇકો કોમ્પ્લેક્સમાં દુકાનદારોએ પરવાનગી સિવાય આડેધડ દુકાનો આગળ બાંધકામ કરી નાખ્યું છે ત્યારે તિરુપતિ હોટલ આગળ દબાણ હટાવવાની દુકાનદારો દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે આ દબાણ હટાવવાની કામગીરી અંગે પંચાયતમાં અરજી પણ કરી છે ત્યારે તેનો નિકાલ ન આવતા આજે દુકાનદારોને આવવા જવામાં અડચણરૂપ છે. તે દબાણ હટાવવા માટે હોબારો મચાવ્યો હતો ત્યારે જો આ દબાણ નહીં હટાવવામાં આવે તો આવનારા સમયમાં જાતે જેસીબી બોલાવીને દબાણ હટાવવામાં આવશે તેવી ચીમકી અન્ય દુકાન માલિકો દ્વારા આપવામાં આવી છે. ત્યારે પંચાયત દ્વારા નકશામાં રહીને જે વધારાનું બંધકામ કરેલું છે તે ઝડપથી દૂર કરવા માંગ પણ ઉઠવા પામી છે. ત્યારે દુકાનોની પાર્કિંગની જગ્યા પર પંચાયતમાં નોંધાયા વગર બાંધકામ ચાલુ કરી દેતા દુકાનદારોને પાર્કિંગ કરવામાં તકલીફ પડી છે ત્યારે ગ્રાહકોને પણ દુકાનમાં વસ્તુઓ ખરીદવા માટે દબાણને લીધે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પંચાયત દ્વારા આ દબાણ હટાવવામાં આવશે કે પછી વેપારીને જાતે દબાણ દૂર કરવું પડશે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.